થેસાલો કયોને પાવલ પ્રયત્નો પહેલો પત્ર થેસા પાઉલ પ્રયત્નો પહેલો પત્ર અને એનો પહેલો અધ્યાય પહેલો થેસાનીકિ એનો પહેલો અધ્યાય દેવપિતામાં તથા પ્રભુ સુ ખ્રિસ્તમાં થેસ્સાનિક્યોમાંની મંડળી જોગલખી પાઉલ સિલ્વાનસ તથા તીમોથી તમને કૃપા તથા શાંતિ થાવ અમારી પ્રાર્થનાઓમાં તમારું સ્મરણ કરીને અમે સદા તમો સર્વ વિશે દેવની આભાર સુધી કરીએ છીએ કેમ કે આપણા દેવ તથા પિતાની આગળ તમારા વિશ્વાસપૂર્વક પૂર્વક કામ પ્રેમપૂર્વક મહેનત તથા આપણા પ્રભુ સુ ખ્રિસ્ત પર ધીરજથી રાખેલી દ્રઢ આશા અમે નિરંતર સંભાળીએ છીએ દેવના વાલા ભાઈઓ તમને પસંદ કરવામાં આવ્યા છે એ અમે જાણીએ છીએ કેમ કે અમારી સુવાર્તા કેવળ શબ્દથી નહીં પણ સામર્થ્યથી પવિત્ર આત્માથી ઘણી ખાતરીપૂર્વક તમારી પાસે આવી એમ જ અમે તમારી ખાતર તમારી સાથે રહીને કેવી રીતે વર્ત્યા એ તમે જાણો છો અને તમે ઘણી વિપત્તિઓ વેઠીને પવિત્ર આત્માના આનંદ સહિત પ્રભુની વાત સ્વીકારીને અમને તથા પ્રભુને અનુસરનાર થયા જેથી તમે મતદોનિયા તથા અખાયામાના સર્વ વિશ્વાસીઓને નમૂનારૂપ થયા કેમ કે કેવળ મકદોનિયા તથા અખાયામાં તમારાથી પ્રભુની વાત ફેલાય એટલું જ નહીં પણ સર્વ સ્થળે દેહ ઉપરનો વિશ્વાસ પ્રગટ થયો એ વિશે અમારે કંઈ કહેવાની અગત્ય નથી કેમ કે તમારામાં અમારો પ્રવેશ કઈ રીતે થયો હતો અને તમે જીવતા તથા ખરા દેવની સેવા કરવાને અને દેવનો પુત્ર એટલે આવનાર કોપથી આપણને બચાવનાર ઈસુ જેને તેણે મોહેલામાંથી ઉઠાડ્યો તેની આકાશ થી આવવાની વાત જોવાને તમે સી રીતે મૂર્તિઓ તરફથી દેવની તરફ ફર્યા એ બધી વાતો લોકો પોતે અમારા વિશે પ્રગટ કરે છે પહેલો થેસાલોનીકી એનો બીજો અધ્યાય થેસાલોનિકીઓને પાવર પ્રયત્ન પહેલો પત્ર અને એનો બીજો અધ્યાય કેમ કે હે ભાઈઓ તમારામાં અમારો પ્રવેશ નિષ્ફળ ગયો નથી હવે તમે જાણો છો વળી તમે જાણો છો કે અમે પહેલા ફિલિપીમાં દુઃખ તથા અપમાન સહ્યા તો પણ ઘણા કષ્ટથી તમારી આગળ દેવની સુવાર્તા પ્રગટ કરવાને આપણા દેવથી હિંમતવાન થયા કેમ કે અમારા બોધમાં છળ કે અશુદ્ધતા કે કપટ નહોતું પણ જેમ દેવે સુવાર્તાનો ઉપદેશ કરવાને અમને પસંદ કર્યા તેમ અમે માણસોને પ્રસન્ન કરનારાની જેમ નહીં પણ અમારા હૃદયના પારકનાર દેવને પ્રસન્ન કરવાને બોલાવીએ છીએ કેમ કે તમે જાણો છો કે અમે કદી ખુશામતના વચનો બોલ્યા નહોતા તેમજ ઢોંગ કરીને દ્રવ્યનો લોપ કર્યો નહોતો તે વિશે દેવ સાક્ષી છે અમે ખ્રિસ્તના પ્રેત તરીકે અધિકારી હતા તો આ પણ માણસોથી તમારાથી કે કોઈ બીજાથી અમે માન માગતા નહોતા પણ જેમ ધાવમાં પોતાના બાળકોનું જતન કરે છે તેમ અમે તમારી સાથે સાલસાઈથી વર્ત્યા વળી અમે તમારા પર બહુ મમતા રાખીને તમને કેવળ દેવની સુવાતા પ્રગટ કરવાને જ નહીં પણ અમારા જીવો પણ આપવાને રાજી હતા કારણ કે તમે અમને બહુ પ્રિય થઈ પડ્યા હતા ભાઈઓ તમે અમારો શ્રમ તથા કષ્ટ સંભાળો છો કેમ કે તમારામાંના કોઈને ભારૂપ ન થઈએ માટે અમે રાત દિવસ કામ કરીને તમને દેવની સુવાર્તા પ્રગટ કરી તમો વિશ્વાસીઓની સાથે અમે કેવી રીતે પવિત્રતાથી નીતિથી નિર્દોષપણાથી વર્તતા હતા તે વિશે તમે સાક્ષી છો અને દેવ પણ સાક્ષી છે તેમજ તમે જાણો છો કે જેમ પિતા પોતાના છોકરાને તેમ અમે તમારામાંના દરેકને બોધ ઉત્તેજન તથા ચેતવણી આપતા હતા એ માટે કે દેવ જે તમને પોતાના રાજ્ય તથા મહિમામાં બોલાવે છે તેને યોગ્ય તમે ચાલો તમે જ્યારે અમારી પાસેથી સંદેશાનું વચન એટલે દેવનું વચન સાંભળીને સ્વીકાર્યું ત્યારે તેને માણસના વચન જેવું નહીં પણ જેમ તે ખરેખર દેવનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું એ કારણ માટે અમે દેવની આભાર સ્તુતિ નિરંતર કરીએ છીએ તે જ વચન તમ વિશ્વાસ્યમાં પ્રેરણા પણ કરે છે કેમ કે ભાઈઓ ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ રાખનારી દેવની જે મંડળીઓ યહૂદીમાં છે તેઓનું અનુકરણ કરનારા તમે થયા કેમ કે જેમ તેઓએ યહૂદીઓ તરફથી દુઃખ સહન કર્યા તેમ તમે પણ તમારા દેશના લોકો તરફથી તેવા જ દુઃખ સહન કર્યા છે યહૂદીઓએ પ્રભુ ઈસુને તથા પોતાના પ્રબોધકોને પણ મારી નાખ્યા અને અમને કાઢી મૂક્યા તેઓ દેવને પ્રસન્ન કરતા નથી અને સઘળા માણસોના વિરોધી છે વિદેશીઓને તારણ ન મળે માટે વાત કહેવાને તેઓ અમને મના કરે છે તેથી તેઓ નિત્ય પોતાના પાપનો ઘડો ભરે છે પણ તેઓ પર અત્યંત કોપ આવી ચૂક્યો છે પણ ભાઈઓ અમે મનથી નહીં પણ દેહથી જ થોડી મુદત સુધી તમારાથી વિયોગી થવાને લીધે ઘણી આતુરતાથી તમારા મુખના દર્શન કરવાને ઘણા પ્રયત્નો કર્યા કેમકે અમે અને ખાસ કરીને મેં પાવલે એકવાર નહીં પણ અનેકવાર તમારી પાસે આવવાની ઈચ્છા કરી પણ શેતાને અમને અટકાવ્યા કેમ કે અમારી આશા કે આનંદ કે અભિમાનનો મુંગટ શું છે શું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવાના સમય તેની સમક્ષ તમે જ એ મુંગટ નથી હા તમે અમારો મહિમા તથા આનંદ છો થેસ્સાલોની કે ને પાવર પ્રયત્ન પહેલો પત્ર અને એનો ત્રીજો અધ્યાય પહેલો થેસ્સાલોની એનો ત્રીજો અધ્યાય માટે જ્યારે અમારાથી વધારે સહન થઈ શક્યું નહીં ત્યારે આથેન્સમાં એકલા રહેવાનું અમને ઠીક લાગ્યું અને અમે અમારા ભાઈ તથા ખ્રિસ્તની સુવાર્તામાં દેવના સેવક મોજીને તમને દ્રઢ કરવાને તથા તમારા વિશ્વાસમાં તમને ઉત્તેજન આપવાને મોકલ્યો જેથી આ વિપત્તિને લીધે કોઈ ડગી ન જાય કારણ કે તમે પોતે જાણો છો કે એને સારું આપણે નિર્માણ થયા છીએ કેમ કે જ્યારે અમે તમારી પાસે હતા ત્યારે અમે તમને અગાઉથી કહ્યું હતું કે આપણા પર વિપત્તિ આવી પડનાર છે અને તે પ્રમાણે થયું તે તમે જાણો છો એ કારણથી જ્યારે હું વધારે વાર સબૂરી રાખી શક્યો નહીં ત્યારે મેં તમારા વિશ્વાસ વિશે જાણવા માટે ટીમોથીને મોકલ્યો રખેને કદાચ પરીક્ષણ કરનાર સેતાને કોઈ રીતે તમારું પરીક્ષણ કર્યું હોય અને અમારી મહેનત નિષ્ફળ ગઈ હોય પણ હમણાં જ ટીમોથી તમારી પાસેથી અમારી પાસે આવ્યો અને તમારા વિશ્વાસ તથા પ્રેમના ખુશકારક સમાચાર અમને કહ્યા ને કહ્યું કે જેમ અમે તમને જોવાની અભિલાષા રાખીએ છીએ તેમ તમે પણ અમને જોવાને ઘણા ઇંતજાર છો એ સદા અમારું પ્રેમપૂર્વક સ્મરણ કરો છો એ માટે ભાઈઓ અમારા સર્વસંકટ વિપત્તિમાં તમારા વિશ્વાસથી તમારા વિશે અમને દિલાસો મળ્યો કેમ કે હવે જો તમે પ્રભુમાં દ્રઢ રહો તો અમે જીવતા રહીએ કેમ કે જે પૂર્ણ આનંદથી અમે અમારા દેવની આગળ તમારા લીધે આનંદ કરીએ છીએ તેને માટે અમે તમારા વિશે દેવની કેટલી બધી આભાર સુધી કરી શકીએ અમે રાત દિવસ અતિશય પ્રાર્થના કરીએ છીએ કે અમે તમને મોઢામોળ જોઈએ અને તમારા વિશ્વાસમાં જે કંઈ ન્યૂનતા હોય તે સંપૂર્ણ કહીએ હવે દેવ આપણા પિતા પોતે આપણા પ્રભુ શું તમારી પાસે આવવાનો અમારો રસ્તો પાદરો કરો અને જેમ અમારો પ્રેમ તમારા પર પુષ્કળ છે તેમ પ્રભુ એકબીજા પરના તથા સર્વ માણસો પરના તમારા પ્રેમમાં પુષ્કળ વધારો કરો એ માટે કે જ્યારે આપણા પ્રભુ ઈસુ પોતાના સર્વ સંતોની સાથે આવશે ત્યારે દેવ આપણા પિતાની હજુરમાં તે તમારા હૃદયને પવિત્રતામાં નિર્દોષ ઠરાવીને દ્રઢ કરે થેસાલોનિકોને પાવર પ્રયત્ન પહેલો પત્ર એનો ચોથો અધ્યાય પહેલો થેસાલો નહીં એનો ચોથો અધ્યાય તો ભાઈઓ છેવટે અમે પ્રભુ યસુને નામે તમને વિનંતી તથા સુબોધ કરીએ છીએ કે તમારે કેવી રીતે વર્તવું ને દેવને પ્રસન્ન કરવો એ વિષે અમારા તરફથી તમે જે સાંભળ્યું તે પ્રમાણે તમે વર્તો છો તેમ વધારે ને વધારે વર્તતા જાઓ કેમ કે અમે પ્રભુ ઈસુ તરફથી તમને કંઈ કંઈ આજ્ઞા આપી તે તમે જાણો છો કારણ કે દેવની ઈચ્છા એવી છે કે તમારું પવિત્રીકરણ થાય કેમ કે તમે વ્યભિચારથી દૂર રહો અને તમારામાંનો દરેક દેવને ન જાણનારા વિદેશીઓની જેમ વિષય વાસનામાં નહીં પણ પવિત્રતામાં તથા માનમાં પોતાનું પાત્ર રાખી જાણે અને તે બાબતમાં કોઈ અપરાધ કરીને પોતાના ભાઈનો અન્યાય કરે નહીં કારણ કે પ્રભુ એવા સઘળા કામનો બદલો લેનાર છે તે બાબત અમે અગાઉ પર તમને કહ્યું હતું ને પ્રમાણ આપ્યું હતું કેમ કે દેવે આપણને અશુદ્ધતાને માટે નહીં પણ પવિત્રતામાં તેડ્યા છે એ માટે જે અનાદર કરે છે તે તો માણસનો નહીં પણ તમને પોતાનો પવિત્ર આત્મા આપનાર દેવનો અનાદર કરે છે પણ ભાઈ પરની પ્રીતિ વિશે કોઈને તમારા પર લખવાની કંઈ જરૂર નથી કેમ કે તમે પોતે એકબીજા પર પ્રેમ રાખવાને દેવથી શીખવેલા છો કેમ કે તમે ખરેખર આખા મગદુનિયાના સરળા ભાઈઓ પર એ પ્રમાણે પ્રેમ રાખો છો પણ ભાઈઓ અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે હજુ વધારે પ્રેમ રાખો અને જેમ અમે તમને આજ્ઞા આપી તેમ શાંત રહેવાને પોતપોતાના જ કામ કરવાને અને પોતાને હાથે ઉદ્યોગ કરવાને યત્ન કરો જેથી બહારનાની સાથે તમે સભ્યતાથી વર્તો અને એમ તમને કશાની અગત્ય રહેશે નહીં પણ ભાઈઓ ઊંઘી ગયેલા વિશે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી જેથી બીજા માણસો જેઓને આશા નથી એવાની જેમ તમે ખેદ ન કરો કેમ કે ઈસુ મરણ પામ્યો ને પાછો ઉઠ્યો એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓને પણ દેવ તેની સાથે લાવશે કેમ કે અમે પ્રભુના વચનથી તમને કહીએ છીએ કે પ્રભુના આવતા સુધી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ ઊંઘેલાવાની પહેલા જનારા નથી કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત પ્રમુખ દૂતની વાણી સહિત દેવના રણસિંગડા સહિત આકાશમાંથી ઉતરશે અને ખ્રિસ્તમાં જેઓ મરી ગયેલા છે તેઓ પ્રથમ ઉઠશે પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છીએ તેઓ ગગનમાં પ્રભુને મળવા સારું તેઓની સાથે વાદળામાં તણા જઈશું અને એમ સદા આ પ્રભુની સાથે રહીશું તો એ વચ્ચોથી એકબીજાને ઉત્તેજન આપો થેસ્સાલો પાવર પ્રયત્નો પહેલો પત્ર એનો પાંચમો અધ્યાય પહેલો થેસાલોનીકી એનો પાંચમો અધ્યાય પણ ભાઈઓ સમયો તથા પ્રસંગો વિશે તમને લખવાની કંઈ પણ અગત્ય નથી કેમ કે તમે પોતે સારી રીતે જાણો છો કે જેમ રાત્રે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવે છે કેમ કે જ્યારે તેઓ કહેશે કે શાંતિ એ સલામતી છે ત્યારે પ્રસુતાની પીડાની જેમ તેઓનો અકસ્માત નાશ થશે અને તેઓ બચી નહીં જ જશે પણ ભાઈઓ તમે અંધારામાં નથી કે તે દિવસ ચોરની માફક તમારા પર આવી પડે તમે સગડા અજવાળાના દીકરા તથા દિવસના દીકરા છો આપણે રાતના તથા અંધકારના નથી એ માટે બીજાઓની જેમ આપણે ઊંઘીએ નહીં પણ જાગીએ અને સાવધ રહીએ કેમ કે ઊંઘનારાઓ રાત્રે ઊંઘે છે ને છાંકતા રાતે છાકતા થાય છે પણ આપણે દિવસના છીએ માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખ્તર અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ કેમ કે દેવે આપણને કોપને માટે નહીં પણ આપણા પ્રભુ સુ ખ્રિસ્ત દ્વારા તારણની પ્રાપ્તિ માટે નિર્માણ કર્યા છે આપણે જાગીએ કે ઊંઘીએ તો તેની સંઘાતે જીવીએ એ માટે તે આપણે સારું મરણ પામ્યું તેથી તમે હમણાં કરો છો તેમજ અરસ પરસ સુબોધ કરો અને એકબીજાને દ્રઢ કરો પણ ભાઈઓ અમે તમને વિનંતી કરીએ છીએ કે જેઓ તમારામાં મહેનત કરે છે અને પ્રભુમાં તમારા આગેવાન છે અને તમને બોધ કરે છે તેઓની કદર કરો અને તેઓના કામને લીધે પ્રેમપૂર્વક તેઓને અતિ ઘણું માન આપો તમે મહોમાં શાંતિમાં રહો વળી ભાઈઓ અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે તોફાનીઓને બોધ કરો બીકણોને ઉત્તેજન આપો નિર્બળોને આશ્રય આપો સઘળાની સાથે સહનશીલ થાઓ સાવધ રહો કે કોઈ ભૂંડાઈને બદલે પાછી ભૂંડાઈ ન વાળે પણ સદા એકબીજાનું તથા સઘળાનું કલ્યાણ કરવાના યત્ન કરો સદા આનંદ કરો નિત્ય પ્રાર્થના કરો દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે આત્માને ન હોલવો પ્રબોધને તુચ્છ ન ગણો સઘળાની પારખ કરો જે સારું છે તે ગ્રહણ કરો દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો હવે શાંતિનો દેહ પોતે તમને પૂરા પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમારો આત્મા પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવો જે તમને આમંત્રણ આપે છે તે વિશ્વસનીય છે તે એમ કરશે ભાઈઓ અમારે માટે પ્રાર્થના કરો પવિત્ર ચુંબનથી પવિત્ર ચુંબનથી સર્વ ભાઈઓને ક્ષેમ કુશળ કહેજો હું તમને પ્રભુના સમદેને કહું છું કે આ પત્ર સઘળા ભાઈઓને વાંચી સંભાળજો આપણા પ્રભુ શું ખ્રિસ્તની કૃપા તમારા પર થાઓ